મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એનો મિત્રો જે સંબંધ છે એ તમારી પરીક્ષામાં તમને એક માર્ક્સમાં પૂછે છે. ઘણીવાર સૂત્ર આપે છે, ઘણીવાર સિમ્બોલ આપે અને ઘણીવાર સંખ્યા પણ આપે છે. તો ત્રણે ત્રણ રીતે તમને જવાબ મેળવતા આવડવું જોઈએ. જો એનું પહેલું સૂત્ર આપણે જોઈએ, આપણી પાસે મિત્રો શું હોય, મધ્યક હોય. બરાબર, તમે સમજો, મધ્યકને તમે બે વડે ગુણાકાર કરો એટલે મધ્યકના બમણા કરીશું, એમાં આપણે બહુલક ઉમેરીએ. બરાબર, એટલે કોઈ કિંમત અપનાવી લે એની પરથી મધ્યક શોધ્યો, મધ્યકના ડબલ કરી દીધા, એમાં આપણે બહુલક શોધ્યો, બહુલકને અંદર ઉમેરી દીધો. બરાબર, તો આ બધીની જે કિંમત છે ને એ કિંમત આપણા મધ્યસ્થ બરાબર નહીં આવે, પણ મધ્યસ્થના ત્રણ ગણા બરાબર આવશે. એટલે મધ્યસ્થને ત્રણ વડે ગુણીએ એનો જવાબ, અને બહુલક અને બે વખત મધ્યકના સરવાળાનો જવાબ કેવો મળશે, આપણને સરખો મળશે. બાબતને મિત્રો સમજવા માટે આપણે આશરે માપ લઈએ. જો તમે કોઈ પણ દાખલામાં જોઈ લો, મધ્યક, બહુલક અને મધ્યસ્થની કિંમતો લગભગ સમાન હશે, એટલે પોઈન્ટમાં બહુ ઝાઝો ફરક હોય નહીં. તો અહીંયા સમજવા માટે આપણે સૌથી પહેલાં, ચલો મધ્યકને શું કહેવાય મિત્રો, મધ્યકને એક્સ બાર કહેવાય, બહુલકને ઝેડ કહેવાય અને મધ્યસ્થને એમ કહેવાય. બરાબર, બધાની કિંમત આપણે બે 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 લખીએ છીએ. હવે જો આ સૂત્રમાં મૂકીએ તો બંને તરફ જવાબ સરખો હોવો જોઈએ, એનો મતલબ થાય બરાબર. ઓકે, તો અહીંયા જો બેટા, બહુલકની કિંમત, બહુલક એટલે શું કહેવાય, ઝેડ. ચલો એકવાર સૂત્ર લખી દઈએ. બે, મધ્યકને શું કહેવાય, એક્સ બાર. બરાબર, મધ્યસ્થને કહેવાય એમ અને ગુણ્યા ત્રણ, તો થ્રી એમ બરાબર ઝેડ પ્લસ ટુ એક્સ બાર. ચલો કિંમતો મૂકીએ, ઝેડની કિંમત મિત્રો બહુલકની બે, એક્સ બારની કિંમત બે એટલે કે મધ્યકની કિંમત, અને અહીંયા ત્રણ, મધ્યસ્થની કિંમત બે, ત્રણ દુ છ, બે બે ચાર ને બે છ. તો તમે જોયું બધી કિંમતો હમણાં સરખી મળી ગઈ. હવે મિત્રો એનો ફાયદો કઈ થશે, તો તમે જુઓ, સપોઝ કે તમને એક્સ બારની કિંમત આપેલી છે અને ઝેડની કિંમત આપેલી છે. બરાબર, એક્સ બારની કિંમત છ આપી છે, ઝેડની કિંમત આપણને છ આપી છે, અથવા પોઈન્ટમાં કોઈ પણ તમને સંખ્યા આપી છે. બરાબર, સમજવા માટે એના પરથી આપણે એમ શોધવો છે. તો એ કેવી રીતે મળે, તો અહીંયા સમજો, આપણે મધ્યસ્થ મિત્રો શોધવાનો છે, તો આ સૂત્ર પરથી આપણે મધ્યસ્થને એટલે સૂત્ર કરતા બને, મધ્યસ્થ એટલે એમ, પછી આપણે લખીએ બરાબર, બહુલકને શું કહીશું, ઝેડ પ્લસ ટુ, મધ્યક એટલે એક્સ બાર. અને મિત્રો મધ્યસ્થ સાથે જે ત્રણ હતા ગુણાકારમાં, આપણે ખાલી જરૂર છે મધ્યક મધ્યસ્થની, તો ત્રણ ગુણાકારમાં હતા, આ તરફ છેદમાં ભાગાકારમાં ચાલે છે. બરાબર, તો લખી દઈએ અહીંયા ત્રણ. હવે જુઓ ઝેડની કિંમત કેટલી છે, છ, ટુ આપણે મૂકીએ, એક્સ બારની કિંમત કેટલી છે, છ અપોન થ્રી. બરાબર, તો બધા જુઓ, છ દુ બાર, બારને જો અઢાર ભાગ્યા ત્રણ, તો જવાબ આવશે આપણો છ. તો આમ કોઈ પણ બે કિંમત તમને આપેલી તો એના પરથી તમે ત્રીજી કિંમત મેળવી શકો છો. હજુ આપણે એક કામ કરીએ, એકમાં બહુલકની કિંમત નથી આપતા, ચલો એક્સ બારની કિંમત તમને આપી છે પંદર, મધ્યસ્થની કિંમત તમને આપી છે પંદર, ઝેડ બરાબર બેટા આપણને ખબર છે પંદર જ આવવાના છે, પણ આપણે સૂત્ર દ્વારા એને શોધીએ. તો જુઓ શોધવાનું શું છે, બહુલક. તો ખાલી બહુલકને આપણે અહીંયા સૂત્ર કરતા બનાવીએ. બહુલકને શું કહેવાય, ઝેડ કહેવાય. તો જો સૂત્ર કેવી રીતે બનશે સમજો, બહુલક લખ્યા, આ બાજુવાળી કિંમતને હમણાં છોડી દેવું, તમે બહુલક છે આ તરફની બધી કિંમત પહેલાં લખી દો. તો બહુલક લખ્યું, પછી બરાબરના બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ લખી દઈએ, મધ્યસ્થ એટલે એમ. હવે તમે જુઓ અહીંયા મિત્રો આખી કિંમત સરવાળા સ્વરૂપે છે. બરાબર, બહુલક સાથેનો સંબંધ કેવો છે, સરવાળાનો. તો એ કિંમતને આપણે બરાબરની સામે લઈએ એટલે કે અહીંયાથી લઈ આ તરફ, તો માઇનસ થઈ જશે. તો લખી દઈએ માઇનસ ટુ ગુણ્યા મધ્યક એટલે એક્સ બાર. થઈ ગયું સૂત્ર. સૂત્ર બનાવતો મિત્રો ખાસ શીખી જજો. ચલો ત્રણ, ત્રણ લખીએ, મધ્યસ્થની કિંમત છે આપણી પાસે પંદર, તો પંદર લખી દીધા, માઇનસ બે, એક્સ બારની કિંમત છે પંદર, ચલો પંદર તરી પિસ્તાળીસ, એમાંથી પંદર દૂ ત્રીસ બાદ થશે એટલે જવાબ આપણો આવશે પંદર. બરાબર,
પરંતુ મિત્રો આ આપણે ત્યારે કામ લાગશે જ્યારે તમને કદાચ પોઈન્ટમાં કિંમત આપેલી હોય, તો પોઈન્ટમાં મિત્રો થોડો ઘણો ફેરફાર તમને જોવા મળશે, બરાબર? તો આ રીતે તમે તમામ પ્રકારના એક્ઝામ્પલ ગણી શકો છો. અને મિત્રો છેલ્લા સુધી બાકી રહીએ, ખાલી મધ્યક સુધીનું સૂત્ર. ચલો મધ્યકને શું કહેવાય, એક્સ બાર. તો બેટા જુઓ, આ મધ્યકવાળું સૂત્ર લખ્યું એના બરાબરની સામે જે હોય તે લખી દે પહેલાં, બરાબર? આ મધ્યક છે, બરાબરની સામે શું છે, 3 × મધ્યસ્થ, તો એને લખી દે પહેલાં. તો 3m થવાના, બરાબર? હવે બહુલક મિત્રો મધ્યસ્થ સાથે સરવાળામાં છે, તો એ સામે જતા રહેશે તો માઇનસ થઈ જશે, બરાબર? બહુલકને સામે મૂકી દીધા એટલે આની આ ભાઈની જોડે, તો અત્યારે પ્લસ છે તો માઇનસ થઈ જવાના. માઇનસ લખીએ બહુલક. અને તમે જુઓ સૂત્ર આપણે ખાલી મધ્યકનું લખ્યું, મધ્યક સાથે ગુણાકારમાં બે છે, તો એની સાથે જે ગુણાકારમાં હોય એ સામે ક્યાં જતા રહે, ભાગાકારમાં. ઓકે, તો હવે આપણે કિંમતો મૂકીએ. ચલો અહીંયા મિત્રો લખ્યું આપણે એક્સ બાર બરાબર શોધવાના છે, મધ્યકની કિંમત આપી છે 10 અને બહુલકની કિંમત આપી છે 10, બરાબર? તો ચલો 3 મધ્યસ્થની કિંમત કેટલી છે, 10, તો 10 લખીએ. માઇનસ બહુલકની કિંમત કેટલી બેટા, 10 આપેલી છે, તો આપણે 10 લખી દીધા છેદમાં 2. ચલો 10 × 30 માઇનસ 10/2, 30માંથી 10 જશે કેટલા રહેશે, 20/2, એટલે જવાબ આવશે આપણો 10. તો મિત્રો આ રીતે કોઈ પણ બે કિંમત આપેલી હોય તો એના પરથી તમે ત્રીજી કિંમત મેળવી શકો, અને એને કહેવાય મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો પ્રયોગમૂલક. મિત્રો આ ખાસ તમે તૈયાર કરી દો, 1 માર્ક્સમાં તમને ગમે ત્યાં પૂછી શકે છે. અને આ ચેપ્ટરના તમામ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઓપન કરશો એટલે તમને વારાફરતી બધા જ વિડીયો જોવા મળી જશે.